નમસ્તે બાલમિત્રો, કિડ્સ વર્લ્ડ પ્રીસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. બાલમિત્રો, આજે આપણે કરવાના છીએ ચિત્રકલા. એ તો તમારો બધાનો મનપસંદ વિષય છે, મને ખબર જ છે. કારણ કે તમે બધા જ્યારે પણ ચિત્રની વાત આવે ને ત્યારે તમને બધાને બહુ મજા આવે છે. તો આજે આપણે કરવાનું છે ચિત્રકલા. હવે ચિત્રકલા તમે બધા તમારી જો ખોલો જોઈએ, ખોલી બધાઈએ. તમારી પાસે તો રંગબેરંગી કલર પણ છે ક્રેયોનના. ચાલો તો એ રંગબેરંગી કલર કાઢો બધા ક્રેયોનના. હા, હવે જુઓ, તમારી જે બુકમાં દોરેલું છે ને એવું મેં અહીંયા મારા બોર્ડમાં દોરેલું છે. હવે આમાં તમારે શું કરવાનું છે કે જે આ ટપકા છે આમાં તમારે વધારે કાંઈ કરવાનું નથી. કોઈ પણ કલરની ક્રેયોન લેવાનો છે, કોઈ પણ કલરનો ક્રેયોન લઈ અને એની ઉપર આ રીતના એક નાની કેવી લાઈન આ રીતના દોરી નાખવાની છે. જુઓ તો મેં દોરી. હવે આમાં છે ને તમારે જે પણ કલર લો ને એ એક લાઈનમાં આ રીતના, માની લો કે અહીંયા પીળો કલર આપણે લીધો તો અહીંયા તમારે બધાએ પીળો જ કલર લેવાનો છે. પછી માની લો કે આ તમે લીલો લીધો, તમને લીલો ગમ્યો છે પીળા પછી, તો તમારે અહીંયા આ રીતના લઈ લેવાનો છે આ લીલો કલર. બધામાં કરશું આપણે આ લીલો કલર. લાંબી લાઈન નથી બનાવવાની, ખાલી જે આપણું ટપકું છે એની ઉપર નાનકડી એવી લાઈન જ બનાવવાની છે. કેટલામું પેજ નંબર છે? 4, બરાબર, ચિત્રકલાનું અને LKGના બાળકોનું. તો LKGના બાળકો બધાય, તમે બધા નર્સરીમાં કલર જ કરતા હતા એટલે તમને કલર કરતા તો સરસ આવડી ગયું છે. તો લો, આ રીતના જુઓ તો આપણું પેજ નંબર 4 ઉપરનું જે પહેલું બોક્સ છે, પહેલા બોક્સમાં આ રીતનું જ કરવાનું હતું, બરાબર છે. તો આ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આપણે નીચેના બોક્સમાં જવાનું છે, પેજ નંબર 4 જ તે પણ નીચેના બોક્સમાં. તો આપણે હવે નીચે જુઓ, એક નીચે પાછું એક એવું જ તે તમને બોક્સ આપેલું છે. હવે આપણે ઉપરના બોક્સમાં ખાલી નાની કેવી લાઈન બનાવી હતી, એકદમ ટપકાની ઉપર જ કરી હતી. હવે આપણે એવું નથી કરવાનું, હવે આપણે સીધી સરસ મજાની એ લાઈનો બનાવવાની છે, એ પણ કલર ક્રેયોન લઈને. તમે કોઈ પણ કલર ક્રેયોન યુઝ કરી શકશો, પછી આ ક્રેયોન લઈ અને આ રીતના તમારે સીધી લાઈન જે બધા જ જે આ ટપકા છે એને જોડીને જ બનાવવાની છે. એ ખાસ યાદ રાખજો, ટપકા તમારા અહીંયા જો આ રીતના લાઈન બધા કલરની, એક તમે માની લો કે લીલી બનાવી, પીળી બનાવી, તો હવે આ ગુલાબી બનાવી દો, કેસરી બનાવી દો, તમને જે કલર ગમે એની બનાવી શકો છો. અને આ રીતના તમારે સરસ મજાની ઊભી લાઈન બનાવવાની છે. હવે એવું જ તમે જુઓ પેજ નંબર 5 ઉપર સામે જુઓ, આવીને આવી જ લાઈન પાછા નીચેના બોક્સમાં એવી જ લાઈન છે સેમ. તો એ ત્યાંથી અહીંયાથી જઈને પાછું પેજ નંબર 5 ઉપર તમે વ્યા જાઓ અને 4નું જે આપણે બનાવ્યું હતું એવું જ તે પેજ નંબર 5 ઉપર ઉપરનું છે. તો આ રીતના તમે બે પેજ 4 અને 5 સેમ જ છે, એટલે હું આવે તમને બતાવતી નથી, તમારી જાતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. હવે પેજ નંબર જો 4 છે, તમને ન આવડે તો મમ્મીની મદદ લેવાની છે અને મમ્મીને કહેવાનું છે. પેજ નંબર 5 તો તમારે સાવ જાતે જ બનાવવાનું છે, તમને જે ગમે એ કલર યુઝ કરીને. ઓકે બાળમિત્રો, આવજો.